જામનગર જિલ્લામાં વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ ચલાવતી વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજતા કૃષિ મંત્રી ત્યારે ખેડૂતોને એક સમાન વળતર મળે અને કોઈ પણ પ્રકારે અન્યાય ન થાય તે રીતે કામગીરી હાથ ધરવામાં મંત્રીએ તાકીદ કરી છે. જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી, પોલીસ અધિક્ષક શ્રી તથા જામનગર જિલ્લામાં વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ ચલાવતી વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી વિવિધ મુદ્દે ચર્ચા વિમર્શ અને સમીક્ષા કરી હતી. ત્યારે બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સોલાર, વિન્ડ સહિતની રિન્યુએબલ એનર્જીનો ગુજરાતમાં વધુમાં વધુ વ્યાપ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, તેમજ રિન્યુએબલ એનર્જીના વ્યાપથી પર્યાવરણને નુકસાન થતું અટકે છે, સાથે સાથે નાગરિકો માટે પણ રિન્યુએબલ એનર્જીના સ્ત્રોત આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આ માટે ચલાવવામાં આવતા પ્રોજેક્ટ થકી ખેડૂતોને કોઈ પણ જાતનું નુકસાન કે અન્યાય ન થાય એ જોવું પણ એટલું જ જરૂરી છે. કંપનીઓ દ્વારા ખેડૂતોને યોગ્ય અને એક સમાન વળતર મળે, ખેડૂતોના હિત જળવાઈ રહે, તેમજ ખેડૂતોને કોઈ પણ પ્રકારે અન્યાય ન થાય તે રીતે કામગીરી હાથ ધરવા મંત્રીશ્રીએ તાકીદ કરી હતી. તેમજ જમીન વળતર, પાક નુકસાની વગેરેના સમાન ધોરણો નક્કી કરવા પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. બેઠકમાં જિલ્લા કલેક્ટર બીએ શાહ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, લાલપુર પ્રાંત અધિકારી એનડી ગુવાણી, ગ્રામ્ય મામલતદાર શ્રી જીટીસીઓ સુજલોન નેઇન, વિન્ડ સાઉથ કાઇનેટિક, વિન્ડ એનર્જી, વિન્ડ વર્લ્ડ, ક્લીન મેક્સ, સર્જન રિયાલિટીઝ તથા ઓપેરા એનર્જીના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંડેડિયા સાથે લાઈવ 24 ન્યૂઝ, જામનગર.